ચલો અવાજ આપ સૌ સુધી આવી રહ્યો હશે. તો મિત્રો, હું શિલ્પા રાજા અડા 247 ના ઓનલાઈન પ્લેટફોર્મ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોકો વાત કરવાની છે એ છે મુખ્ય સેવિકા સ્પેશિયલ, અને એમાં પણ પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વની અગત્યતા પાર્ટ વન. હવે આને આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ એ રીતે બેની અંદર ભાગ પાડ્યા છે, બરાબર? પાર્ટ વન અને પાર્ટ ટુ એ રીતે બેની અંદર ભાગ પાડ્યા છે. આજે આપણે પાર્ટ વન એટલે કે અડધો ભાગ સમજવાના છીએ. તો સારા એવા થોટથી આપણે આપણા સેશનની શરૂઆત કરી દઈએ. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે આખો આખો દિવસ વીતી જાય છે, અને તમને જો કોઈ સમસ્યા ન નડે ને તો સમજો કે તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. એવું લાગે કે આપણને બધું આવડવા માંડ્યું, કાંઈ જ નડ્યું નહીં, તો આ વસ્તુ પણ ખોટી છે. કારણ કે ક્યાંક તો આપણે પાછા પડતા હઈશું, પણ આપણે એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી રહ્યા કે આપણી સામે નથી આવી. મિત્રો, આપ જાણો છો એ પ્રમાણે હમણાંથી મેં તમને લોકોને આ રીતે એક ટેબલ ફોર્મ્યુલેટેડ આપવાનું સ્ટાર્ટ કર્યું છે કે આ ડેટે આપણે મુખ્ય સેવિકાનો આ ટોપિક ભણાવેલો છે. એની સામે તમને યુટ્યુબની લિંક પણ મળી જશે, કે જેથી કરીને જો તમે લોકો એક પણ ક્લાસ છે એ મિસ કર્યો છે, નથી જોઈ શક્યા, તો આપ લોકો છે એ અડા 247 ગુજરાતના પ્લેટફોર્મ પરથી બધા જ લેક્ચર્સ ઇઝીલી જોઈ શકો અને તમારું નોલેજ છે એ વધારી શકો. તો મિત્રો, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વની અગત્યતા પાર્ટ વન આમાં પહેલા શું કહેવા માંગે છે? તો કે ભાઈ, આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પ્રસ્તાવના એટલે તો કે બેઝિક શું. એક ગ્રામ આપણે પ્રોટીન લઈએ છીએ. જો તમે લોકો એક ગ્રામ પ્રોટીન લ્યો છો તો એમાંથી 4 કેલરી છે એ આપણને મળે છે, અને એ પ્રમાણે જો કોઈ એક ગ્રામ કાર્બોહાઈડ્રેટ લે છે તો એમાંથી પણ 4 કેલરી છે એ મળે. પરંતુ કોઈ એક ગ્રામ ફેટ લઈ રહ્યું છે તો એને એમાંથી 4 કેલરી મળવા પાત્ર નહીં, પણ 9 કેલરી મળે છે. તમે વિચારો કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ કરતા કેલરી છે એ સેમાંથી વધારે મળી ભાઈ? તો કે ફેટમાં. તો આ પ્રમાણે ખોરાક છે એના કુલ 6 ઘટકો અલગ અલગ આપણને જોવા મળ્યા. પહેલું આવે કાર્બોહાઈડ્રેટ, બીજું આવે પ્રોટીન, ફેટ, વિટામિન, મિનરલ અને પાણી. આ 6 છે એ આપણા બેઝિક ઘટકો કહેવાય છે. એમાં આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે કે CHO આ ત્રણેયનું સંયોજન જોવા મળે, અને આ આપણને શેમાંથી મળે? તો કે માછલી છે, ઈંડા છે, મટન છે, દરેક પ્રકારના અલગ અલગ શાકભાજી છે, રેસાવાળા ખોરાક છે, આની અંદરથી આપણને મળતું જોવા મળશે. અને તમને બધાને ખબર છે એ પ્રમાણે આપણા શરીરની અંદર ગ્લાયકોલિસિસ ને ક્રેપ્સ સાયકલ ચાલે છે, તો એની અંદર પણ સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટનું વિઘટન થાય છે, ત્યારબાદ જરૂરિયાત જણાય પ્રોટીન અને ફેટનું વિઘટન થાય. તો કાર્બોહાઈડ્રેટ જરૂરિયાત પ્રમાણે સૌથી વધુ લેવામાં આવે છે, તો એ ફેટની અંદર રૂપાંતરણ પામે છે. આપણને ખબર છે કે આપણે કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ, તો કાર્બોહાઈડ્રેટ વાળું ફૂડ જો વધારે લેવાઈ ગયું તો શું થશે? તો કે એ કાર્બોહાઈડ્રેટ છે ફેટની અંદર ઓટોમેટિક રૂપાંતરણ થઈ અને આપણા શરીરની અંદર સ્ટોર થાય છે. જે એડલ્ટ વ્યક્તિ છે, મોટી ઉંમરના છે, એને 300-400 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે એ રેગ્યુલર લેવું પડે છે, એટલે કે રોજનું 300-400 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જરૂર પડે. હવે આપણે વાત કરી પ્રોટીન. તો કે ભાઈ, આ પ્રોટીન છે ગ્રીક શબ્દ છે,
એનો અર્થ એવો થયો કે પ્રથમ જરૂરિયાત. તો આ પ્રોટીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોવાથી એને નાઇટ્રોજન ફૂડ કહેવાય છે. અને 1873 ની અંદર ડચ કેમિસ્ટ એમને આ ઘટકની શોધ કરી અને એને એવું કીધું કે અલગ અલગ પ્રકારના આપણને 22 એમિનો એસિડ જે છે એ જોવા મળે છે. કેટલા? તો કે 22 એમિનો એસિડ જોવા મળે. આ પ્રોટીન છે એ શરીરનું ઓસ્મોટિક પ્રેશર છે એ જાળવી રાખે. બરાબર? ક્યુ પ્રેશર? ઓસ્મોટિક પ્રેશર જે છે એ જાળવી રાખવાનું કામ કરે છે. તો પ્રોટીન છે એ આપણને શેમાંથી મળે ભાઈ? તો પ્રોટીન જે છે એ દૂધની બનાવટમાં, ઈંડામાં, લીવરમાં અને ફિશ મટનમાંથી મળે છે. બરાબર? આ ઉપરાંત બધી જ જાતના અનાજ, દરેક જાતની દાળ, દરેક જાતના કઠોળ એમાંથી પણ આપણને આ પ્રોટીન છે એ મળે છે. તો કઠોળની અંદર કેટલું પ્રોટીન આવેલું હશે કોઈ કહેશે? તો કે હા ભાઈ, અમને લોકોને ખબર છે. બરાબર? અમને લોકોને ખબર છે કે પ્રોટીનની અંદર 100 ગ્રામે 20-22 ગ્રામ પ્રોટીન જોવા મળે. કેટલા? દરેક 100 ગ્રામે 20-22 ગ્રામ પ્રોટીન જે છે એ જોવા મળે. બરાબર? હવે એક ખાસ યાદ રાખજો કે સોયાબીનની અંદર સૌથી વધારે પ્રોટીન હોય છે. બરાબર? સોયાબીનની અંદર શું હોય? વધારે પ્રોટીન હોય છે. હજી તમને એક ટ્વિસ્ટેડ વાત કહી દઉં. આપણે અહીંયા એવી વાત કરી કે પ્રોટીન જે છે 22 પ્રકારના જોવા મળ્યા. પ્રોટીન કેટલા પ્રકારના જોવા મળ્યા? તો કે 22 પ્રકારના. પણ ખાસ યાદ રાખજો કે 12 સાયન્સ નું લિટરેચર એવું કહે છે કે પ્રોટીન છે એ માત્ર ને માત્ર 20 પ્રકારના એમિનો એસિડ ધરાવે છે. કેટલી પ્રકારના? 20 પ્રકારના એમિનો એસિડ ધરાવે. પણ અન્ય સેલેનોસિસ્ટિન અને પાયરોલિસિન, બરાબર? કયા? સેલેનોસિસ્ટિન અને પાયરોલિસિન, આ બંને છે એનો ઉપયોગ ટીઆરએનએ કરે છે. કોણ કરે છે? ટીઆરએનએ, જેને આપણે સ્ટોપ કોડોન તરીકે પણ બનાવી શકીએ છીએ. એની જોડી કોની આર બની શકે? સ્ટોપ કોડોનની સાથે. બરાબર? એટલે 22 જાતના એમિનો એસિડ કીધા છે. હૈદરાબાદી મિશ્રણ છે એનામાંથી 330 કેલેરી અને 11.3 ગ્રામ પ્રોટીન મળશે. તો કે ભાઈ આ હૈદરાબાદી એટલે શું? આ હૈદરાબાદી મિશ્રણ શું? તો હૈદરાબાદી મિશ્રણની અંદર શેકેલા ઘઉં હોય 40 ગ્રામ, શેકેલી ચણાની દાળ હોય 16 ગ્રામ, શેકેલી સિંગ 10 ગ્રામ, કોળ 20 ગ્રામ, આ રીતે મળી અને કુલ 86 ગ્રામ થાય. આ પ્રોટીનની કોઈ માતાને ખામી છે, કોઈ સગર્ભા સ્ત્રીને ખામી છે તો એને એનિમિયા થાય છે, સ્ટીલ બર્થ થાય છે, LBW ચાઇલ્ડ થવાની શક્યતા રહે. બરાબર? કેવું ચાઇલ્ડ? તો કે LBW ચાઇલ્ડ થવાની શક્યતા રહે. હવે આ LBW એટલે શું? તો કે લો બર્થ વેઇટ, બીજું અહીંયા કઈ નથી. બરાબર? કેવો થાય? લો બર્થ વેઇટ, આપણે કહીએ ને કે ઓછો વજન હતો એવું બાળક જન્મે. તો નાના બાળકોની અંદર અને મોટા બાળકોની અંદર કોશિયરકોર અને મરાસમસ થવાની શક્યતા પણ વધી જાય જો પ્રોટીનની ખામી હશે તો. મરાસમસ છે પ્રોટીન અને કેલરી બેની ખામીથી થાય છે. એટલે કે શરીર છે એ ગળી જાય, સાવ સુકલકડી જેવું લાગે, એટલે કે હાડકાને ચામડી જ દેખાય. તો ચામડી ઉપર છે એ શું થઈ જાય? કરચલી પડવા માંડે છે.
વાંદરા જેવો ચહેરો દેખાય છે અને વાળ છે એ ભૂખરા થઈ જાય છે, ભૂરા ભૂરા. જ્યારે ક્વોશિયોરકોર ની વાત કરી તો ક્વોશિયોરકોર માત્ર ને માત્ર પ્રોટીન ની ખામી થી થતો રોગ, શરીર ઉપર સોજા આવે, શરીર ફૂલેલું લાગે અને આપણી ચામડી છે એ ચળકતી ચમકતી લાગે અને કાળા કાળા ધાબા પડવાની શરૂઆત થાય, એટલે કે મૂન શેપ ચંદ્ર જેવો ચહેરો થઈ જાય છે, વાળ બળછટ થાય અને પાંખા થઈ જાય છે એટલે કે આછા પડી જાય. તો ફેટ જે છે, કાર્બોહાઈડ્રેટ છે, એમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે, બરાબર. એની અંદર ફેટ કાર્બોહાઈડ્રેટમાં શેનું સંયોજન છે? કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન. તેમાંથી મળે ઘી, દૂધ, દૂધની બનાવટ, મચ્છી, મટન, ચીઝ, કોડ, લીવર વગેરે માંથી ફેટ મળે, બરાબર. આમાંથી શું મળે? ફેટ મળે. ત્યારે શિંગદાણા, તેલીબિયા, સૂકો મેવો, વેજીટેબલ ઓઇલ, બરાબર, એની અંદર સિંગતેલ, કપાસિયા, નાળિયેર વગેરે આવી ગયું, એની અંદર એ ફેટ મળે. તો કોઈ પણ એડલ્ટ પર્સન છે એમાં રોજે રોજ ફેટની જરૂરિયાત કેટલી? તો કે 40 થી 80 ગ્રામ, બરાબર. હવે આપણે વાત કરીએ કે અલગ અલગ પોષક તત્વ છે તો એના કાર્ય શું, એનું પ્રાપ્તિ સ્થાન ક્યાં અને શરીરમાં અસર શું જોવા મળે. તો કે લાઈક આપણે કહી શકાય કે કોઈ પણ કાર્બોદિત પદાર્થ છે એ સૌથી પહેલા તો શક્તિદાયક કાર્ય કરે છે અને 4 કેલરી જેટલી શક્તિ આપણને પ્રત્યેક ગ્રામમાંથી મળતી જોવા મળે, એટલે કે પ્રોટીનનો અપવ્યય કે દુર્વ્યય અટકાવવાનું કામ કરે છે, બચાવીને રાખવાનું કામ. તો એ ચરબીને ઉપયોગમાં લેવાનું કામ કરશે. તો આપણો જે આહાર છે એને કેવો બનાવે? ચટપટો, સ્વાદિષ્ટ, સુગંધિત અને રુચિકારક બનાવવાનું કામ કરે, બરાબર. તો પાચન સંબંધિત રેસાનું કાર્ય પણ આ કરશે. ક્યાંથી મળે? તો કે કાર્બોદિત છે એ ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ જેવા અનાજમાંથી, બટેટા, શકરિયા, રતાળું, સુરણ, બીટ, ગાજર જેવા કંદમૂળમાંથી, કેરી, ચીકુ, દ્રાક્ષ, પાઇનેપલ, ખાંડ, ગોળ, મધ, ખજૂર જેવા ફળોમાંથી મળે છે. ઇનકેસ આ કાર્બોદિત ની ઉણપ થઈ તો ક્યાં ક્યાં રોગ થાય? તો કે ઉણપના કારણે પહેલા તો મરાસમસ જોવા મળે, વજન ઘટે, શક્તિની ઉણપ વર્તાય, તેવડ જ નોરી એવું લાગે. જ્યારે કોઈ લેડીની પ્રસૂતિ થાય છે ત્યારે આ ખાસમ ખાસ જોવા મળે કે જે બાળકના જન્મ ઉપર આધાર રાખે છે, એટલે કે વજન ઉપર અસર કરે છે. આ ઉપરાંત બોડી માસ ઇન્ડેક્સ BMI આ પણ ઓછો થાય અને વધારે પડતું પ્રમાણ થાય તો એનાથી ડાયાબિટીસ છે, રુધિરનું દબાણ, હાર્ટ એટેક આવા રોગ થવાની શક્યતા વધી જાય છે. હવે આવે ચરબી. તો કે સૌથી વધુ પ્રમાણમાં શક્તિ મળે એટલે કે પ્રતિ ગ્રામ આપણે 9 કેલરી કહી શકાય. કેટલી? 9 કેલરી. વિટામિન ADE કેના શોષણ માટે ખૂબ અગત્યની છે ચરબી. ત્વચાની નીચેના ચરબીના શરીરનું તાપમાન જાળવી રાખે અને શરીરના અગત્યના અવયવની આજુબાજુ ગાદી જેવું આવરણ આપે, રક્ષણ આપે. અને આ પ્રમાણે રતંધળાપણામાં તો કે એને રાંધવું છે, તળવું છે, આવું કઈ પણ કામ કરવું છે, આહાર સ્વાદિષ્ટ અને સક્રિયતા વાળો કરવો છે તો પણ ચરબીની જરૂર છે. કારણ કે શું જોઈએ એમાં? તો કે તેલ, મગફળી તલ, સરસ્યુ રાયડો, સોયાબીન, કપાસિયા, સફોલા, આ બધાને ઇમ્પોર્ટન્ટ સ્ત્રોત કહેવામાં આવે છે. આમાંથી આપણને મળશે.
ત્યારબાદ તેલીબિયાં મગફળી તલ કોપરા સૂકો મેવો કાજુ બદામ અખરોટ પિસ્તા દૂધ મલાઈ ઘી ઈંડાની જરદી માછલી માછલીના તેલમાંથી ચરબી મળે. રોગ તરીકે શું થાય ભાઈ? તો કે થાક લાગે, વજન ઘટે એટલે અશક્તિ લાગે, કાર્યક્ષમતા ઘટે, વિટામિન એ ડી કે ની ઉણપ થાય, વધુ લેવાઈ જાય તો વજન વધે છે, બરાબર. અને રુધિરનું દબાણ ઊંચું થાય. આ પ્રમાણે આપણે કહીએ કે ચરબી છે એક અગત્યનું પાસું ધરાવે છે. ત્યારબાદ આવે પ્રોટીન. પ્રોટીન છે એ શું કામ કરશે? તો કે શરીરની વૃદ્ધિ જાળવે, દૈહિક ક્રિયાના નિયમન માટે પણ આ ખૂબ જ મહત્વનું. તો ઉત્સેચક અંતઃસ્ત્રાવ રોગ પ્રતિકારક પદાર્થ જે છે એના માટે પણ પ્રોટીન છે એ જરૂરી છે. એટલે કે પ્રોટીન છે એ શક્તિ પૂરી પાડશે. કેટલી? 4 કેલરી પ્રતિ ગ્રામ દીઠ 4 કેલરી. તો બાળક અને સગર્ભા સ્ત્રીની અંદર કિશોરાવસ્થામાં ખૂબ જ જરૂરિયાત રહે. તેમાંથી મળે તો કે દૂધ, દહીં, ચીઝ, પનીર, ઈંડા, માંસ, માછલી, મગ, મઠ, તુવેર, ચણા, અડદ, મસૂર, વાલ, વટાણા, સોયાબીન, તલ, મગફળી, સૂકો મેવો, બદામ, કાજુ, કોપરા, અનાજ, કઠોળનું મિશ્રણ આહાર એટલે કે સંપૂર્ણ પ્રોટીન કહેવાય. બાળકોની અંદર કોશિયોર થવાની શક્યતા વધે, ગર્ભની વૃદ્ધિ મંદ પડે, અને આ કોશિયોર રોગ છે એ પણ લાગુ થઈ શકે. અડ્ડા 247 વિશે થોડીક માહિતી આપું મિત્રો. તો આપણો કમ્પ્લીટ બેચ કોર્સ છે, ફેબ્રુઆરી 17 થી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો હતો. હજુ આપ લોકો જોડાવા ઈચ્છતા હોય તો જોડાઈ શકો છો. DYSO STI PI ની એક્ઝામ માટે આપણે લોકો GPSC 1 અને 2 એની પ્રિપરેશન માટે બેચ કોર્સ સ્ટાર્ટ કરીએ છીએ 18 એપ્રિલ થી. તો જો હજુ આપ લોકો જોડાવા ઈચ્છતા હોય તો જોડાઈ શકો. અને 17% નું આમાં પણ તમને લોકોને ફ્લેટ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જો તમે લોકો Y437 કોડ નો. આ ઉપરાંત તમને એવું થાય કે ભાઈ અમે તો ક્લાસ 1-2-3 બધી જ તૈયારી કરવા ઈચ્છીએ છીએ, તો તમે લોકો ગુજરાત કા મહાપેક ની અંદર જલ્દી ને જલ્દી એનરોલ થઈ જાઓ. એનું કારણ તમને લોકોને કહી દઉં કે પરીક્ષાઓ અનેક આવવાની છે જ, એની તમે પરીક્ષાની તૈયારી કરો, એક એક કોર્સ પરચેસ કરો, એના કરતા તો આ તમને એકદમ સસ્તો પડશે, જેની અંદર ક્લાસ 1-2-3 દરેકની તૈયારી થઈ જશે. હવે આવે પાણી. તો કે પાણીનું કામ શું? શરીરનું બંધારણ જાળવે, ચયાપચયની પ્રક્રિયામાં મદદ, શરીરનું તાપમાન જાળવે અને શરીરમાંના પદાર્થને ઓગાળવાનું કામ. તો શરીરમાં બનતા મૂત્રનું મુખ્ય ઘટક છે અને પેશીઓની અંદર બાહ્ય આંચકા અને ઈજાથી રક્ષણ આપવાનું કામ કરે. આ પાણી છે એ શેમાંથી સૌથી વધારે મળશે? તો કે અત્યારે તો સીઝન જેવું છે, તરબૂચ, ટેટી, દ્રાક્ષ સૌથી વધારે મળે છે, ખાતા જાઓ. શેરડી, નારંગી, મોસંબી, લીલા નાળિયેર આ પણ મળે છે. લીલા શાકભાજી પણ આપણે ખાવા જોઈએ, પછી એમાં એવું ન ચાલે આ ભાવે નાનો ભાવે. તાળફળીનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતું પાણી શરીરમાં વહી જતા શું થાય? ડિહાઈડ્રેશન, અતિસાર જાડો કહેવાય. તે શરીરના તાપમાનને જળવે નહીં, તેથી શું થાય? શરીરનું તાપમાન જળવાતું નથી. તો મિત્રો આ વિટામિનની અગત્યતા શું છે? 2 પ્રકારના વિટામિન, ફેટ સોલ્યુબલ, વોટર સોલ્યુબલ. ફેટ સોલ્યુબલ એટલે માત્ર ને માત્ર ચરબીમાં ઓગળે, વોટર સોલ્યુબલ માત્ર ને માત્ર પાણીમાં ઓગળે. ચરબીમાં ઓગળે તો એને કહેવાય ફેટ સોલ્યુબલ, જ્યારે પાણીમાં ઓગળે તો કેસું વોટર. વિટામિન એ ડી ઈ કે તે ફેટ સોલ્યુબલ છે, તે જલ્દીથી એનો નાશ થતો નથી. પણ વિટામિન
બરાબર, આ બધા વિટામિન એવા છે કે જેનો નાશ થઈ શકે. પહેલા આપણે વાત કરી ફેટ સોલ્યુબલ વિટામિન ની, તો કે ચરબીમાં ઓગળે, હા ઓગળે એટલે એને ફેટ સોલ્યુબલ કહેવાય. ત્યારબાદ તો કે 1979 માં મેકલમ અને ડેવિસ આ નામના વૈજ્ઞાનિકે વિટામિન એ ની શોધ કરી હતી, તેની વિટામિન એ ની, અને એનું બીજું નામ છે રેટિનોલ. એનું બીજું નામ શું છે? રેટિનોલ. આ રીતે બટર, ઘી, ઈંડા, દૂધ અને કોડ લીવર ઓઇલ માંથી વિટામિન એ મળે છે. લીલા પાંદડા વાળા શાકભાજીની અંદર પણ આપણને લોકોને કહી શકાય કે કેરી, કેળા, પપૈયું, નારંગી છે, મોસમ્બી છે, આ બધું પીએ તો આની અસર છે એને ઘટાડી શકાય. વિટામિન એ ની ખામીથી રતંદળાપણું થાય, તો ડી ની ખામી સૂર્યના કિરણોથી મળે, દાંત અને હાડકાના બંધારણ માટે જરૂરી, અને રુધિરમાં કેલ્શિયમ ફોસ્ફરસનું લેવલ જાળવી રાખવા માટે પણ અતિ મહત્વનું હોય તો એ વિટામિન. વિટામિન ડી ની ખામીથી નાના બાળકોની અંદર રિકેટ્સ અને પુખ્ત ઉંમરના વ્યક્તિમાં ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ થાય છે. તો કે કેલ્શિયમનું પ્રમાણ બોડીમાં નોર્મલ કરતા ઘટી જાય તો ઓસ્ટિયોમલેશિયા થયું કહેવાય. તો 500 IU વિટામિન ડી લેવું પડે, અને એટલા માટે આપણે કહી છીએ કેલ્સીફેર. શું નામ આપ્યું? કેલ્સીફેરોલ. ત્યાર પછી આવે વિટામિન ઈ નું બીજું નામ છે ટોકોફેરોલ, જે સ્ત્રીમાં વંધ્યત્વ કરવા માટે જરૂરી. એ રીતે વિટામિન કે સ્થિર જામી જવાની પ્રક્રિયામાં ભાગ લઈએ. વિટામિન કે નું બીજું નામ છે કેપેલિન. તો બિલ્ડિંગ વખતે સામાન્ય રીતે ઘણી બધી વખત વિટામિન કે ઇન્જેક્શન અપાતા હોય. હવે આ વોટર સોલ્યુબલ વિટામિન કયા? પાણીમાં ઉગડે એને કહેવાય વોટર સોલ્યુબલ. જેમ કે બી કોમ્પ્લેક્સ છે તો એને યાદ રાખવા થારીના પાસા કહેવાય. શું કહેવાય? થારીના પાસા. એટલે કે બી વન થી બી ટુ, બી ફોર, બી ફાઈવ, બી થ્રી, બરાબર, એટલે થારીના પાસા. થા ઉપરથી થાયામીન, રી ઉપરથી રીબોફ્લેવિન, ના ઉપરથી નાયસિન, પા ઉપરથી પાયરિડોક્સિન અને સા ઉપરથી સાયનોકોબેલિયમ. તો વિટામિન બી વન બી કોમ્પ્લેક્સ ગ્રુપ અગત્યમાં અગત્યનું વિટામિન, અને એને એન્ટી ન્યુરેટર કહેવાય. કેવું કહેવાય? એન્ટી ન્યુરેટર. આની ઉણપથી બેરી બેરી થાય. તો વિટામિન બી ટુ ની ખામીથી ઘણા બધા લેડી છે જેની અંદર આપણને ચામડીમાં ચીરા પડતા જોવા મળે, આંખે ઓછું દેખાય, ધૂંધળું દેખાય, આંખ લાલ થઈ જાય, જીભમાં સોજો આવી જાય, મોઢું આવી જાય. ડર્મેટાઇટિસ એક પ્રકારનો ચામડીનો રોગ છે થઈ જાય. લોકોના જેટલા કંઈ પણ નાના બાળકો છે એના માનસિક વિકાસ મંદ પડે. બી ફોર ની ખામીથી પેલેગ્રા થાય અને માણસમાં નબળાઈ આવે, તો પેટમાં બળતરા થઈ અને ડાયરિયા થવાની શક્યતા વધી જાય છે. તો વિટામિન બી સિક્સ ની શોધ જ્યોર્જ નામના વૈજ્ઞાનિકે 1936 માં કરી હતી, અને આ વિટામિન એચબી ની બનાવટમાં પણ મદદરૂપ કરે છે. વિટામિન બી ટ્વેલ્વ ની શોધ 1926 માં મિનેટ અને મેરોફી નામના વૈજ્ઞાનિકે કરી. એ રીતે ફોલિક એસિડ નું બીજું નામ છે ફોલ્સિન. શું નામ આપ્યું છે? ફોલ્સિન. 1941 માં
વિલ્સ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. કોણે? તો કે વિલ્સ નામના વૈજ્ઞાનિકે. તો આ રીતે વિટામિન જે છે એમાં એસ્કોર્બિક એસિડ વિટામિન સી ને આપણે કહી છે, જે 1928 માં સેન્ટ જ્યોર્જ નામના વૈજ્ઞાનિકે કર્યું. તો ખાટા ફળની અંદર વિટામિન સી મળે, જામફળ અને આવડા ખૂબ જ વધારે પડતો વિટામિન સી આપે. એક આમળામાંથી 70 મિલીગ્રામ જેટલું વિટામિન સી મળે. અને જો કોઈને વિટામિન સી ની ખામી છે તો સ્કર્વી નામનો રોગ થાય છે. હવે આવે ખનિજ તત્વની અગત્યતા. 27 પ્રકારના ખનિજ છે મિત્રો ટોટલ આપણા શરીરમાં. સૌથી વધારે હોય એમાંથી તો કેલ્શિયમ 99% મુખ્ય જથ્થો સ્કેલેટોનમાં હોય, આપણા શરીરની અંદર સ્કેલેટનમાં હોય, અને 1% જેટલો કેલ્શિયમ છે સોફ્ટ ટિશ્યુમાં હોય. એટલે આ કેલ્શિયમ ને ફોસ્ફેટ હાડકા અને દાંતની રચનામાં અગત્યનો ફાળો ભજવે. જો કોઈને કેલ્શિયમની ખામી છે તો નાના બાળકોની અંદર ટેટની નામનો રોગ થાય. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે એટલે હાથ પગ ખેંચાવાની તકલીફ થાય, અને હાથ પગ ખેંચે એટલે એને કહેવાય ટેટની. જન્મ સમયે જો ઇન્ફન્ટના શરીરમાં 27.5 ગ્રામ કેલ્શિયમ હોય એવું લાગે, અને સોડિયમ સિવાયના બધા સારો રોજિંદા આહારમાંથી એટલે કે સમતોલ આહારમાંથી આપણે લોકો મેળવીએ છીએ. ત્યારે સોડિયમ છે એવો ક્ષાર છે જેને આપણે ઉપરથી એ લઈ છે, એટલે કે 3-4 ગ્રામ આપણને આમાં આયન જોવા મળે, અને જેમાંનું 75% આયન શેમાં હશે? બ્લડમાં. હિમોગ્લોબિન માં શું આવેલું હોય? તો કે આયન આવેલો હોય. અને આ આયન અને હિમોગ્લોબિન કોના માટે અગત્યનું? આરબીસી રેડ બ્લડ સેલ માટે. 1 ગ્રામ હિમોગ્લોબિન લઈએ તો 3.34 મિલીગ્રામ આયન હોય, અને આ આયને રુધિરને લાલ રંગ આપવાનું કામ કરે. લોખંડના વાસણમાં આપણે રાંધી તોય આયન મળે, દાખલા તરીકે પૌવા. આ ઓલું નહીં આપણે કહીએ ને કે પૌવા જ ખાંડે છે, ઈ વાળા પૌવા નહીં. રીંગણા સફરજનમાંથી પુષ્કળ પ્રમાણમાં આયન મળે. જે વસ્તુ કાપવાથી કાળી થતી હોય એમાં આયન મળે, અને આ આયનની ખામી એનેમિયા થાય. થાઇરોક્સિનના બંધારણમાં પણ અગત્યનો ફાળો ભજવે. સૌથી વધુ આયોડિન નમકમાંથી મળે. આયોડિનની ખામીથી જે રોગ થાય એને કેવો રોગ કહેવાય? ગોઈટર. કોબાલ્ટની ખામીથી કોઈને રોગ થાય તો એને કહેવાય પાઇન વેસ્ટિંગ ડિસીઝ. B12માં 3% જેટલું કોબાલ્ટ, એટલે સામાન્ય રીતે આ ખામી હોય કોઈને તો એ દૂર કરી શકાય, પણ HB ના બંધારણ માટે કોપર અતિ મહત્વ. તંદુરસ્ત શરીરમાં 100-150 mg કોપર હોય, અને પાણીની ખામીથી ડિહાઈડ્રેશન થવા મળે. તો કેલરી છે એ શક્તિ માપવાનું સાધન થયું મિત્રો. ક્લોર શબ્દ ઉપરથી ઉતરી આવ્યું છે એવું કહી શકાય. એમાંથી ક્લોર ઉપરથી 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારવા વપરાતી શક્તિ તેને કહેવાય કેલરી. અહીંયા આગળ આપણે પાર્ટ 1 જોયું. આ મારો ઈમેલ આઈડી છે, તમે ક્યાંય અટકતા હોય તો ઈમેલ કરી શકો છો, બરાબર. આપણી ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરી શકો છો જો તમે નવા હોય તો. ખાસમ ખાસ કે જો તમને વિડીયોમાં કંઈક જરૂર જણાય એવું લાગ્યું હોય
તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ કોડ તમે સ્કેન કરી લેશો તો પણ ખુલી જશે. ત્યાં સુધી દરેક મિત્રોને મારા નમસ્તે. ફરીથી આપણે લોકો મળીએ છીએ આવતીકાલના સેશનમાં પાર્ટ ટુ લઈને. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.